જય માતાજી. ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીશ. ઉઠાને હતા જો બહુ બહારથી વરસાદ પડી ગયું કે બરાબર રાતે આપણે બ્લોગ સ્ટાર્ટ કરાય. બાર સાડા બાર એક વરસાદ આવે તો ઝાડી જો ફરી વાન કા ફરી વાર રાખું ટેટ ક્યાં લગાય. અત્યારે આટલું રહ્યું અને બાકી જો આપણે રેતી લાવે તો પોરી પડી જાય. એટલો વરસાદ આવજો જામ પડે નમી ગયા. આમ છે જો આ એમ પોતે દુરડા પાય છે. જો આવું બધું રહ્યો કાંઈ વરસાદ આગાહ્યા પાછું ચાર પાંચ દિન કેટલો વરસાદ આવે શું કાંઈ તો આપણે ખબર પડશે. હવે આજથી તો શરૂઆત થઈ ગઈ છે. કેટલાક દિવસ વરસાદ આવે બાકી વિડીયો એન્જોય કરો. જય માતાજી. મિત્રો કહેવાય ને કે તો કાંઈક અલગ જ પ્લાન થઈ ગયો. તેથી કહેવાય ને કે બાર ગામ રાજુના મામાના ઘરે બધા જો ત્યાં થઈને કમ્પ્લેટ થઈને આપણે કહેવાય ને ન્યૂ ટી શર્ટ લીધું. શું લીધું કેવું લાગે જરા કોમેન્ટ કરજો. બાકી તો જો ઉલપડા આવે થઈ ગયો બધા કમ્પ્લેટ અને વરસાદ આજ તો આવી ગયો. હવે કેમ થાય બરાબર પોતી પાસે ખબર પડે. તો પલાર એમ કરતો તો આવી ગયા એવું બધું થાય. તો વિડીયો એન્જોય કરો અને આગળ આગળ બ્લોગ જોયા કરો. જય માતાજી. કહેવાય ને કે ગામથી તો ઘરે ઉજાયા તો કહેવાય ને પાછું વાદળમાં એને આમ બહુ ચેન્જ છે બરાબર. તમે બેક કેમેરો કરીને દેખાડો. જો આપણે ફ્લશ લાઇટ કરી દે બંધ. આ વાદળનું કાંઈક બેકગ્રાઉન્ડ બરાબર. આવું વાદળ તો ક્યારેય નથી એકદમ આમ કલરિંગ. ફ્લશ લાઇટ આપણે ઓન કરી વાળી એકદમ. હવે શું થાય બરાબર આજ રાતે ખબર નહીં. વરસાદ આવે તો આવો દૂર આવે ભૂકંપ આવે બરાબર. સપ્ટેમ્બર એમ કઈક તો કહેવાય ને કે બીજે ફાયદો હતો ભગવાન જો ત્રણેય બરાબર. ગામથી આવીને જો આ બાજુ થઈ ગયા રોટલા ચાલુ માઇન્ડ વારું. તો હાલો હવે આગળ આગળ વિડીયો જોયા કરો અને આનું તો શું થાય હવે તો તમને આગળ દેખાડીશ વિડીયોમાં.